प्रधान नरेन्द्र मोदी आज वडोदरा में आवशे। प्रधान नरेन्द्र मोदी आज वडोदरा में वडोदरा थी आ समाचार मिली रहा है। वडाप्रधान नरेन्द्र मोदी आज वडोदरा में पीएम मोदी और स्पेन ना पीएम वडोदरा में C-295 एरक्राफ्ट ना कॉम्प्लेक्स नु उद्घाटन करशे। एरक्राफ्ट ना कॉम्प्लेक्स नु संयुक्तपणे उद्घाटन करवामां आवशे। तर बन्ने देशना वडाप्रधान श्रीओ द्विपक्षीय मंत्रणा करशे। लक्ष्मी विलास पैलेस खाते द्विपक्षीय मंत्रणा करशे। तर पीएम मोदी अने स्पेनिश ना पीएम वडोदरा में C-295 एरक्राफ्ट ना कॉम्प्लेक्स नु उद्घाटन करवामां आवशे। संवाददाता निलेश ब्रह्मभट्ट अपनी साथे लाइव जोड़ाई गया छे। जी निलेश, वडाप्रधान नरेन्द्र मोदी आज वडोदरा में छे, बन्ने देशना वडाप्रधान आज C-295 एरक्राफ्ट ना कॉम्प्लेक्स नु उद्घाटन करशे, शुं कहेशो? વડોદરા ગુજરાત અને ભારત માટે આજે ઐતિહાસિક અને ગૌરવવંતિક ક્ષણ છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ ટાટા એડવાન્સ સિસ્ટમ પ્રોજેક્ટ, જ્યાં આગળ ભારતનું પ્રથમ C-295 એરક્રાફ્ટની એસેમ્બલીનું લોકાર્પણ કરવા, ઉદઘાટન કરવા ભારતના પ્રધાનમંત્રી સાથે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેસ, તેમની ધર્મપત્ની તેમજ પ્રતિનિધિ મંડળ સાથે અહીંયા પહોંચવાના છે। અને હાલ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ તડામાં તૈયારી થઈ ચૂકી છે। માનવંતા મહેમાનો પણ અહીંયા પહોંચી રહ્યા છે। આપણી સાથે વાત કરવા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના સૌના વાલા એવા લાખા વાલા છે। આપણે એમને પૂછીશું, શું કહો છો વડોદરા અને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ? વડોદરા માટે અને દેશ માટે આ ઐતિહાસિક ક્ષણ છે। આખો દેશ અને દુનિયા જોઈ રહી છે કે વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા એરબસનું નિર્માણ થઈ રહ્યું છે અને એ એરબસને કારણે ગુજરાતને અને દેશને જે રીતે સુવિધાઓ મળશે, ડિફેન્સને સુવિધાઓ મળશે, ભારતીય વાયુસેનાને સુવિધાઓ મળશે, એ એક ઐતિહાસિક સુવિધાઓ રહેશે એવું મારું સ્પષ્ટ કહેવું છે। અને હું માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને સ્પેનના વડાપ્રધાન જેઓ અહીંયા આવી રહ્યા છે, આવી ગયા છે, એમના દ્વારા એનું આજે આ વડોદરા શહેરને અને દેશને લોકાર્પણ છે। હું માનું છું કે આવી ક્ષણો વડોદરા માટે ઐતિહાસિક બની રહેશે એ નિશ્ચિત છે। અને એમાં આજે જે રીતે હજારો કાર્યકર્તાઓનો પ્રવાહ આ બાજુ મોદી સાહેબને બિરદાવવા આવી રહ્યો છે, એ જ રીતે અહીંયા મંડપમાં અમે પહોંચી રહ્યા છે, હું માનું છું કે એ ક્ષણ અમારા માટે બી એક ઐતિહાસિક ક્ષણ હશે। જેવું કેમેરામેનને કહીશ કે ટાટા C-295 પ્લેન બતાવે, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન થવાનું છે, એટલે C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે અને બાકીના 4 એરક્રાફ્ટ એટલે 40 એરક્રાફ્ટ ભારતમાં બનવાના છે। આ અગાઉ ઓક્ટોબર 2022માં પ્રધાનમંત્રીએ વડોદરા ફાઇનલ એસેમ્બલી લાઇન નો શિલાન્યાસ કર્યો હતો અને આજે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, લોકાર્પણ કરવાના છે। ત્યારે ભારત સરકારના વિદેશ મંત્રી એસ જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમજ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ પણ વડોદરા પહોંચી ચૂક્યા છે, તેમજ ટાટા એડવાન્સ સિસ્ટમના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો અહીંયા પહોંચી ચૂક્યો છે। મહત્વની બાબત એ છે કે ટાટા એડવાન્સ સિસ્ટમ નું લોકાર્પણ કર્યા બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાન્ચેઝ અહીંથી લક્ષ્મી વિલાસ પેલેસ જશે। લક્ષ્મી વિલાસ પેલેસમાં બંને દેશો વચ્ચેની સાંસ્કૃતિક અને ટેકનોલોજીનું MOU કરવામાં આવશે અને સાથે સાથે ત્યાં આગળ રાજવી પરિવાર સાથે બંને દેશના પ્રધાનમંત્રી અને પ્રતિનિધિ મંડળ લંચ લેશે। ત્યારબાદ સ્પેનના પ્રધાનમંત્રી
તેમની ધર્મપત્ની સાથે બોમ્બે જવા રવાના થશે અને ત્યાં ઘડી નીતા અંબાણીના કલ્ચર સેન્ટરની મુલાકાત લેશે. ત્યાં ઘડી પણ મોટી જાહેરાત થઈ શકે છે. નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટરમાં જ્યારે બોમ્બે પહોંચશે ત્યારે હિન્દી ફિલ્મના એક્ટરો પણ ત્યાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. હાલ પ્રધાનમંત્રી 9 વાગે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેન્ડ્રો સાન્ચેઝનો 2.5 કિલોમીટરનો રોડ શો યોજવાનો છે. અને આ 2.5 કિલોમીટરના રોડ શોમાં ભારતની, ગુજરાતની અને વડોદરાની સંસ્કૃતિના આવકારતા પ્લોટ બનાવવામાં આવ્યા છે. ત્યાં આગળ ભારત નાટ્યમ તેમજ ગુજરાતનું ગૌરવ એવું ગરબા થકી રોડ શોમાં બંને દેશના પ્રધાનમંત્રીને આવકારવામાં આવશે. ત્યારબાદ રોડ શો પૂર્ણ કરી અને પ્રધાનમંત્રી અહીંયા ટાટા એડવાન્સ સિસ્ટમનું લોકાર્પણ કરવાના છે. ત્યારે VVIPO નો આવવાનો ગાળો ચાલુ થઈ ગયો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ. અને હવે હની એરપોર્ટ પર ટૂંક જ સમયમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરામાં પીએમ મોદી અને સ્પેનિશના પીએમ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે. એરક્રાફ્ટના કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરવામાં આવશે ત્યારે બંને દેશના વડાપ્રધાનશ્રીઓ દ્વિપક્ષીય મંત્રણા કરશે. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પીએમ મોદી અને સ્પેનિશના પીએમ આજે વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પ્લેક્સનું તેઓ ઉદઘાટન કરશે.